બનાસકાંઠા જિલ્લામાં સતત વધી રહેલા કોરોના વાયરસના કારણે આજે વધુ 4 દર્દીઓના પાલનપુર અને ડીસા ખાતે મોત નિપજ્યા છે. જિલ્લામાં 4 કોરોના પોઝિટિવના મોત નિપજતા અત્યાર સુધી કોરોના વાયરસને લઈ બનાસકાંઠા જિલ્લામાં 47 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાયરસ તેનો કહેર વર્તાવી રહ્યો છે. જિલ્લામાં સતત વધી રહેલા સંક્રમણના કારણે વાયરસની સંખ્યામાં પણ ઘરખમ વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે કોરોનાગ્રસ્ત 4 દર્દીઓના બનાસકાંઠા જિલ્લામાં મોત નિપજ્યા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે અને દરરોજના 40થી પણ વધુ નવા કોરોનાના કેસો નોંધાઈ રહ્યા છે, જેને પગલે બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધીમાં નોંધાયેલા કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 800ને પાર પહોંચી ગઈ છે. ત્યારે આજે જિલ્લામાં વધુ 4 કોરોના પોઝિટિવ દર્દીઓના મોત થતા બનાસકાંઠા જિલ્લામાં ચકચાર મચી ગઈ છે. પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન 3 દર્દીઓ, જ્યારે ડીસાની કોવિડ હોસ્પિટલમાં પણ 1 દર્દીનું સારવાર દરમિયાન મોત થયું છે. જિલ્લામાં કોરોનાના લીધે અત્યાર સુધીમાં 47 લોકોએ જીવ ગુમાવ્યો છે. સરકાર દ્વારા ઉંમરલાયક લોકોને ઘરમાં જ રહેવાની સૂચના આપવામાં આવી હોવા છતાં પણ આવા લોકો જાહેરમાં કોઈ પણ સુરક્ષા વગર ફરતા હોવાના લીધે સંક્રમિત થઈ રહ્યા હોવાથી તેમના મોત નિપજી રહ્યા હોવાનું આરોગ્ય વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. હાલમાં જે COVID-19 અંતર્ગત જે મરણ થઈ રહ્યા છે તે તમામ કોમોર્બિડ કન્ડિશનવાળા છે, સાથે મતલબ કે ઉંમર વધારે હોય અને સાથે સાથે ડાયાબિટીસ, હાઇપરટેન્શન હોય તેવા લોકોના મૃત્યુ થઈ રહ્યા છે કોવિડ પોઝિટિવના. અને જે કોવિડ પોઝિટિવમાં મૃત્યુ થઈ રહ્યા છે તે તમામ ઉંમરલાયક માણસો માટે આપણે સરકારશ્રી ગાઈડલાઇન બહાર પાડી હતી કે તેમને રિવર્સ ક્વોરન્ટાઇન કરવા, અને રિવર્સ ક્વોરન્ટાઇન કરવા એટલે કે અમને ઘરની બહાર જ જ્યાં સુધી હવામાં મતલબ કે સમાજમાં કોરોનાના વાયરસ છે ત્યાં સુધી બહાર, ઘરની બહાર જ ન નીકળવું. પણ આ ઘરની બહાર નીકળવા લાગ્યા તેના કારણે આ સંક્રમિત થયા અને તેના કારણે પોઝિટિવ નીકળ્યા. પોઝિટિવ નીકળ્યા સાથે સાથે ડાયાબિટીસ, હાઇપરટેન્શન હોવાના કારણે તેઓનું મૃત્યુ થયું છે. બનાસકાંઠા જિલ્લા કલેક્ટર દ્વારા ડીસા અને પાલનપુરમાં 4 વાગ્યા સુધી જ બજારો ખુલ્લી રાખવાનો આદેશ કરવામાં આવ્યો હોવા છતાં સ્થાનિક પોલીસ તંત્ર અને પાલિકા દ્વારા કલેક્ટરના આ જાહેરનામાનું પાલન કરવામાં આવતું ન હોવાના લીધે આજે પણ બનાસકાંઠા જિલ્લામાં જે 23 પોઝિટિવ કેસ નોંધાયા છે તેમાં 11 પોઝિટિવ કેસ ડીસામાંથી સામે આવ્યા છે.